પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ધોકાવાડા પ્રાથમિક શાળામાં ખેલ મહાકુંભ 2019 અંતર્ગત એથ્લેટિક સ્પર્ધા યોજવામાં આવી હતી. સાંતલપુર તાલુકાના ધોકાવાડા પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાની એથ્લેટિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ પ્રકારની દોડ રાખવામાં આવી હતી, જેવી કે લાંબી કૂદ, ઊંચી કૂદ, બ્રોડ જમ્પ, ગોળા ફેંક, ચક્ર ફેંક, બરછી ફેંક જેવી તમામ પ્રકારની રમતો અંડર 9, અંડર 11, અંડર 14 અને અંડર 17 તેમજ ઓપન એજ ગ્રુપના તમામ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉપરોક્ત આયોજન માટે તાલુકા કન્વીનર આહિર નારણભાઈ પી ધોકાવાળા દ્વારા આપેલ માહિતી મુજબ સાંતલપુર તાલુકાની 43 પ્રાથમિક શાળા અને 8 હાઈસ્કૂલના કુલ મળીને તમામ 924 બાળકોએ ખેલ મહાકુંભમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ તબક્કે સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને રિલાયન્સ કંપની દ્વારા વિજેતા બાળકોને પ્રોત્સાહન ઇનામો આપવામાં આવશે, જેમાં ધોકાવાડા શાળાના સ્ટાફ ચાલુ વરસાદના વાતાવરણમાં તમામ ધોકાવાડા ગામ લોકોની મદદથી ભારે જહેમત બાદ પ્રાઇવેટ જગ્યા ઉપર ગ્રાઉન્ડના ટ્રેક અને ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું હતું. ધોકાવાડા ગ્રામજનો અને તમામ સાંતલપુર ગામની આજુબાજુમાં આવતા ગામોના શિક્ષકોની માંગ ઉઠી કે પાટણ જિલ્લા કલેક્ટર સાહેબને અમારી અને તમામ ગામ લોકોની માંગ છે કે અમારા બાળકોના ભવિષ્ય માટે અને અમારા બાળકોની અંદર રહેલ ખેલકૂદનો પ્રતિભા બહાર આવે એમ છે, જે એક સારું ગ્રાઉન્ડ મળે તો. હવે જોવાનું એ રહ્યું કે પાટણ જિલ્લા કલેક્ટર સાહેબ અમારા બાળકોના ભવિષ્ય માટે ક્યારે ગ્રાઉન્ડ આપે છે તે તો જોવાનું રહ્યું. યશ દરજી સાથે રમેશ કોહલી, લાઈવ ગુજરાત ન્યૂઝ, સાંતલપુર.